નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3 ભાગ 7 માય નોટબુક આજે આપણે પૂરીશું, જેમાં વિષય ગણિત પાઠ 12 આપણે ભાગ પાડી શકીશું. તો બાળ દોસ્તો, આ સરસ મજાનું ચેપ્ટર આપણે ભાગ પાડી શકીશું. હા, આપણે ભાગ પાડી શકીશું. તો આ ચેપ્ટર આજે આપણે માય નોટબુકમાં પૂરીશું. સરખા જૂથ દ્વારા ભાગ પાડવા, એમાં પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. તો તમને પહેલા પ્રશ્નમાં એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે, એવી જ રીતે આપણે 2, 3, 4, 5 એના જે પ્રશ્ન છે એ આપણે પહેલાં ઉદાહરણ દ્વારા સમજીશું અને પછી પૂરીશું. તો જુઓ, પહેલાં તમને શું કીધું છે પહેલાં પ્રશ્નમાં? કુલ ખાલી જગ્યા પાંદડા છે. તો તમને પ્રશ્ન 1માં ડાળી આપેલી છે અને એના પાંદડા આપેલા છે. તો કુલ કેટલા પાંદડા છે? આપણે ગણી શકીએ છીએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો કુલ કેટલા પાંદડા છે? 16 પાંદડા છે. તો ખાલી જગ્યામાં આપણે 16 એ લખેલું છે. તે ખાલી જગ્યા જૂથમાં છે. તો કેટલા જૂથમાં છે? 1, 2, 3 અને 4. કેટલા જૂથમાં છે? 4 જૂથમાં છે. દરેક જૂથમાં ખાલી જગ્યા પાંદડા છે. તો દરેક જૂથમાં કેટલા પાંદડા છે? કુલ 16 પાંદડા છે અને દરેક જૂથમાં 4 પાંદડા છે, એટલે ચોખ્ખો ચોખ્ખો 16, એટલે કુલ 16 પાંદડા થઈ ગયા, એટલે દરેક જૂથમાં 4 પાંદડા છે. એવી જ રીતે આપણે ઉદાહરણ પહેલાં પ્રશ્નમાં જોયું, હવે આપણે બીજું ઉદાહરણ આપણે જાતે લખવાનું છે. તો જુઓ, તમને અહીંયા પતંગિયા આપેલા છે, જૂથ 2 આપેલા છે અને એક જૂથમાં 3 પતંગિયા છે. તો જુઓ, હવે તમને શું કીધું છે? કુલ ખાલી જગ્યા પતંગિયા છે. કુલ કેટલા પતંગિયા છે? તો જુઓ, તો ગણો તો બધા, 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ કેટલા પતંગિયા થયા? 6 પતંગિયા થયા. બીજા પ્રશ્નમાં શું કીધું છે? તે ખાલી જગ્યા જૂથમાં છે, પતંગિયા 6 છે, પરંતુ એના જૂથ કેટલા છે? 1 અને 2. તો કુલ કેટલા જૂથ થયા? 2 જૂથ થયા. દરેક જૂથમાં ખાલી જગ્યા પતંગિયા છે. દરેક જૂથમાં કેટલા પતંગિયા છે? ગણો જોઈ, 1, 2 અને 3. તો કેટલા પતંગિયા થયા? 3 પતંગિયા છે. હવે એવી જ રીતે આપણે બોલનું જોઈએ. તો કુલ ખાલી જગ્યા દડા છે. તો આપણે પહેલાં બધા દડાને ભેગા મળીને ગણીશું કે કેટલા દડા છે. તો જુઓ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13, 14 ને 15, 16, 17, 18, 19 ને 20, 21, 22, 23, 24 અને 25. તો કુલ કેટલા દડા થયા? 25 દડા થયા. હવે જુઓ, તો તે ખાલી જગ્યા જૂથમાં છે. તો એના ચોરસ જે છે એ કેટલા જૂથમાં વહેંચાયેલા છે દડાને? તો કેટલા જૂથમાં વહેંચ્યા છે? 1, 2, 3, 4 અને 5. 5 જૂથ થયા. તો ખાલી જગ્યામાં આપણે લખશી 5 જૂથ. હવે દરેક જૂથમાં ખાલી જગ્યા દડા છે. હવે એક જૂથ છે, એક ચોરસમાં એક જૂથમાં કેટલા દડા છે? એક જૂથના દડા ગણો તો તમે. તો કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો કેટલા દડા થયા? દરેક જૂથમાં 5 દડા છે. હવે એવી રીતે આપણે સ્ટાર જોઈએ. દરેક જૂથમાં ખાલી જગ્યા તારા છે. આ તમને અહીંયા જૂથ આપેલું છે, એમાં કેટલા સ્ટાર છે જુઓ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એક દરેક જૂથમાં કેટલા તારા છે? તો કે 10 છે. હવે એવી રીતે આપણે 5મા નંબરનું જોઈએ. દરેક જૂથમાં ખાલી જગ્યા તારા છે. હવે 5મા નંબરના જૂથમાં તમે ગણો જોઈ કેટલા તારા થાય છે. સરસ બાળ દોસ્તો, તમને હવે આવડી ગયું. તો ગણી આપણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલા તારા થયા? 9 તારા થયા. સરસ. હવે પ્રશ્ન નંબર 6 જુઓ. દરેક માળામાં સરખા મણકા આવે તે રીતે 24 મણકા દોરો. અહીંયા તમને 2 માળા આપેલી છે અને મણકા કેટલા છે? 24 છે. તો આપણને ઘડિયા તો આવડતા જ હોય. તો ઘડિયા ગણીને તમે 12 × 2 = 24, એટલે એક માળામાં 12 મણકા લઈ શકો. 24 ના અડધા કેટલા થાય? 12 થાય.
तो अने बे माळा छे तो चौबीस ना अर्धा बार थाय एटले बार आपणे एक माळामां दोरीशुं अने बीजा बार आपणे बीजी माळामां दोरीशुं એટલે સરખા ભાગ થઈ જાય ચોવીસ ના અડધા બાર એટલે પહેલી માળામાં તમારે બાર મણકા દોરવાના અને બીજી માળામાં પણ બાર મણકા દોરવાના એટલે બંને માળાના મણકા ભેગા કરીને કેટલા મણકા થઈ જાય છે ચોવીસ મણકા થઈ જાય છે તો તમને નીચે પ્રશ્નમાં આપે કીધું છે કે દરેક માળામાં ખાલી જગ્યા મણકા છે તો આપણે ચોવીસ ના અડધા બાર ફેરા એટલે એક માળામાં બાર મણકા થયા તો ખાલી જગ્યામાં આપણે લખશી બાર હવે એવી રીતે પ્રશ્ન સાત જુઓ દરેક માળામાં સરખા મણકા આવે તે રીતે એકવીસ મણકા દોરો તો એકવીસના આપણે કેટલા ભાગ કરીશું સરખા તો એકવીસ થશે સાત તરી એકવીસ અહીંયા તમને ત્રણ માળા આપેલી છે એટલે સાત તરી એકવીસ એકવીસના આપણે ત્રણ ભાગ કરવાના છે એકવીસ એકવીસના આપણે ત્રણ ભાગ કરીશું ત્રણેયને સરખા હિસ્સામાં માળામાં દોરીએ તો કેટલા થાય પહેલાં માળામાં આપણે સાત દોરીશું બીજામાં સાત દોરીશું અને ત્રીજી માળામાં સાત દોરીશું એટલે સજાય સાત દો ચૌદ સાત તરી એકવીસ એકવીસના આપણે ત્રણ સરખા ભાગ કરીએ એટલે દરેક માળામાં કેટલા મણકા આવશે સાત મણકા આવશે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બે એમાં શું કીધું છે લાલુભાઈએ લાડવા વરાય સિત્તેર લાડવા બનાવ્યા અને આ સિત્તેર લાડવાને તેઓ એક ટ્રેમાં સાત લાડવાની એક હરોળમાં બનાવી ગોઠવે છે નીચેની ટ્રેમાં સિત્તેર લાડવામાંથી બાકી રહેલા લાડવાને ગોઠવી આપો અને માગ્યા મુજબ જવાબ આપો હવે અહીંયા આપણને લાડવા આપેલા છે એ લાડવાને ગોઠવવાના છે અને આપણે માગ્યા મુજબ આપણ જે જવાબ આપણે દેવાના છે તો જુઓ બાળકો સૌ પ્રથમ તો આપણે તમને જે અહીંયા એક ચોરસ આપેલું છે લંબચોરસ જેવું એક ખાનું તમને આપેલું છે એમાં તમારે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દરેક હરોળમાં દરેક ખાનામાં તમે કેટલા લાડવા દોરીશો તો કે સાત એ તમારે સૌ પ્રથમ લાડવા દોરી નાખવાના છે પછી પ્રશ્નનો જવાબ જુઓ પહેલો પ્રશ્ન સાત લાડવા ગોઠવ્યા બાદ કેટલા લાડવા ગોઠવાના બાકી રહ્યા સિત્તેર લાડવા હતા એમાંથી શું સાત લાડવા ગોઠવી નાખ્યા તો સિત્તેરમાંથી સાત જાય તો કેટલા રહે તમે ઘણું જોઈ બાર દોસ્તો સિત્તેરમાંથી સાત જાય તો કેટલા રહે તો કે ત્રેસઠ લાડવા રહે બરોબર છે સિત્તેર લાડવા હતા એમાંથી સાત લાડવા ગોઠવ્યા તો કેટલા લાડવા બાકી રહ્યા તો કે ત્રેસઠ લાડવા બાકી રહ્યા આપણે ગણી સિત્તેર ઓગણસિત્તેર અડસઠ સડસઠ છાસઠ પાસઠ અને ચોસઠ આ લાડવા જતા રહ્યા તો ચોસઠ પછી શું આવે છગડે તગડે ત્રેસઠ તો કેટલા લાડવા બચે ત્રેસઠ લાડવા બાકી રહ્યા હવે બીજો પ્રશ્ન જુઓ સાત માઇનસ સાત લાડવા ત્રણ હરોળમાં ગોઠવી દીધા બાદ કેટલા લાડવા બાકી રહ્યા તો કેટલા લાડવા બાકી રહ્યા તો કે ઓગણપચાસ લાડવા ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ સિત્તેર લાડવા માટે કેટલી હરોળ બનશે સિત્તેર લાડવા હોય એના માટે કેટલી હરોળ બનશે તો આપણે દસ દસની હરોળમાં ગોઠવીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર એટલી સિત્તેર લાડવાને આપણે હરોળમાં ગોઠવીએ તો કેટલી હરોળ બનશે તો કે દસ હરોળ બનશે જો દરેક હરોળમાં દસ લાડવા મૂકીએ તો કુલ કેટલી હરોળ બનશે દરેક હરોળમાં આપણે દસ લાડવા મૂકવાના તો કુલ કેટલી હરોળ બનશે તો કે સાત હરોળ બનશે બરોબર છે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જે તમને ઉદાહરણ આપેલું છે એની મુજબ આપણે આગળના જે તમને દાખલા આપેલા છે એ આપણે ગણવાના છે તો પહેલાં આપણે સૌ પ્રથમ ઉદાહરણ સમજીએ છ સફરજનના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા સફરજન આવે પુનરાવર્તિત બાદબાકીના સ્વરૂપમાં દર્શાવો તો આપણને ઉદાહરણ પહેલાં આપણે સરખી રીતે સમજીએ પછી આપણને આગળના દાખલા ગણવામાં સરળતા રહે તો પહેલાં છ સફરજન છે તો પહેલાં સૌ પ્રથમ આપણે શું કરીશું કે છ સફરજન આપણે દોરીશું માઇનસ
બે સરખા ભાગમાં વહેંચવાના છે. તો છમાંથી આપણે ત્રણ સફરજન બાદ કરીએ તો સફરજન કેટલા રહે પાછળ? છમાંથી ત્રણ જાય તો ચાર, પાંચ અને છ, એટલે ત્રણ સફરજન રહે. તો આપણે બાદબાકી કરીને ત્રણ સફરજન નીચે દોરીએ. હવે ત્રણમાંથી ત્રણ જાય તો કેટલા રહે? ત્રણમાંથી ત્રણ જાય એક, બે અને ત્રણ, ત્રણ સફરજન હતા એમાંથી ત્રણે ત્રણ જતા રહે તો બાકી કેટલા સફરજન રહે? શૂન્ય સફરજન બાકી રહે. તો આપણે નીચે લખીશું કે છમાંથી ત્રણને ખાલી જગ્યા વાર બાદ કરી શકાય. તો છમાંથી આપણને કેટલી વાર આપણે બાદ કર્યા? પહેલાં ત્રણ સફરજન કાઢ્યા અને બીજા ત્રણ કાઢ્યા, એટલે એકને એક બે વખત આપણે બાદ કર્યા. તો દરેક ભાગમાં ત્રણ ત્રણ સફરજન આવે. તો દરેક ભાગમાં કેટલા સફરજન આવે? પહેલી હરોળમાં આપણે ત્રણ સફરજન આવ્યા અને બીજી હરોળમાં ત્રણ આવ્યા, તો દરેક ભાગમાં ત્રણ ત્રણ સફરજન આવે. હવે આ ઉદાહરણ આપણે સમજ્યા. હવે એવી જ રીતે આપણે ચોથું જે તમને દાખલો આપેલો છે આપણે જાતે ગણીએ. જુઓ એમાં શું કીધું છે કે બાર મણકાના ત્રણ સરખા ભાગ કરીએ. તો દરેક ભાગમાં કેટલા મણકા આવે તેની પુનરાવર્તિત બાદબાકીના સ્વરૂપમાં દર્શાવો. ઉપર તમને સફરજન આપેલું હતું અને અહીંયા તમને બાર મણકા આપેલા છે. છ સફરજનના ડબલ, છ છ બાર મણકા આપેલા છે. તો પહેલાં આપણે શું કરીશું? આપણે પહેલાં બાર મણકાને દોરીશું. તેમાંથી આપણે કેટલા કાઢીશું? તો કે ચાર. ચાર મણકા આપણે બાદ કરીએ. ત્રણ સરખા ભાગ કીધા છે એટલે પહેલાં આપણે ચારને બાદ કરીએ. તો બારમાંથી આપણે ચાર મણકા બાદ કરીએ તો કેટલા વધે? ગણીએ તો પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર, કેટલા વધે? છ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. આઠ મણકા વધ્યા. તો આપણે પહેલાં અહીંયા સૌ પ્રથમ આઠ મણકા દોરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આઠ મણકા દોર્યા. હવે પહેલાં ઉપરનામાંથી આપણે ચાર મણકા બાદ કર્યા હતા, હવે આપણે કેટલા મણકા બાદ કરીશું? ત્રણ મણકા બાદ કરીશું. તો આઠમાંથી આપણે ત્રણ મણકા બાદ કરીએ તો કેટલા વધે? જુઓ ચાર, આઠમાંથી ત્રણ મણકા બાદ કરવાના છે એટલે ચાર, પાંચ, છ, સાત અને આઠ, કેટલા મણકા રહે છે? ચાર મણકા રહ્યા. એક, બે, આઠમાંથી ત્રણ મણકા બાદ કર્યા, એટલે ચાર, પાંચ મણકા રહ્યા. અને એમાંથી આપણે બાદ કરી દઈએ તો કેટલા મણકા બાકી રહે છે? તો કે શૂન્ય મણકા બાકી રહે છે. તો ચૌદમાંથી ચારને ખાલી જગ્યા વાર બાદ કરી શકાય. તો કેટલી વાર બાદ કરી શકાય છે? ત્રણ વખત બાદ કરી શકાય છે. અને દરેક ભાગમાં ચાર ચાર મણકા આવે. હવે એવી જ રીતે આપણે બીજા નંબરનું જોઈએ. પંદર ફૂલના પાંચ સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા ફૂલ આવે તેને પુનરાવર્તિત બાદબાકીના સ્વરૂપમાં દર્શાવો. શું કીધું છે? પંદર ફૂલ અને પાંચ ભાગ કરવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલાં શું કરીશું? તો કે પંદર ફૂલ આપણે પહેલાં દોરીશું. પંદર ફૂલ દોરીને પછી એમાંથી કેટલા બાદ કરીશું? ત્રણ ફૂલ આપણે બાદ કરીશું. તો પંદરમાંથી ત્રણ જાય તો કેટલા રહે? ચલો આપણે ગણીએ. ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. તો ફૂલ આપણે કેટલા વધશે? બાર ફૂલ વધશે. તો બાર ફૂલ આપણે જે વધ્યા અહીંયા આપણે બાર ફૂલ દોરી દઈશું. પછી આપણે બાર ફૂલ દોર્યા પછી આપણે બીજા ત્રણ ફૂલ બાદ કરીશું. તો બારમાંથી ત્રણ જાય તો કેટલા રહે? ચલો ગણીએ. ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. તો કુલ કેટલા ફૂલ રહે છે? નવ ફૂલ રહે છે. તો નવ ફૂલ આપણે દોરી દઈશું. પછી શું કીધું છે તમને? નવ ફૂલ દોર્યા પછી નવ ફૂલ આપણે દોરી દીધા. હવે નવમાંથી આપણે કેટલા બાદ કરીશું? ત્રણ બાદ કરીશું. તો ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો કેટલા ફૂલ રહેશે? કેટલા ફૂલ રહેશે બાળ દોસ્તો? ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ, ત્યાં પાંચ ફૂલ રહેશે. હવે પાંચમાંથી ત્રણ જાય તો ત્રણ ને ત્રણ, ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય, એટલે કુલ કેટલા ફૂલ રહેશે?
शून्य फूल रहेशे तो आपणे एने 15 माथी 3 ने खाली जग्या वार बाद करी शकाय। तो केटली वखत बाद कर्या? 1 2 3 4 ने 5 5 વખત આપણે બાદ કર્યા। હવે પ્રશ્ન 5, આકાશમાં 12 પક્ષીઓ ઉડે છે, તેને બે સરખા જૂથમાં વહેંચતા દરેક જૂથમાં કેટલા પક્ષીઓ આવે? આકાશમાં કુલ કેટલા પક્ષીઓ ઉડે છે? 12 પક્ષીઓ ઉડે છે અને એને બે સરખા જૂથમાં વહેંચવાના છે। તો આપણે પહેલા 12 ભાગ્યા 2 બરાબર કેટલા આવે? 6 આવે। કેવી રીતે થાય? તો 12 પક્ષીઓ હતા એને આપણે બે ભાગ કર્યા। કેમ બે ભાગ કર્યા? કારણ કે એને બે સરખા જૂથમાં વહેંચવાના છે એટલે। તો 12 જે છે એને આપણે બે ભાગ કરીએ તો એક એક ભાગમાં 6 પક્ષીઓ આવે। હવે એ 6 પક્ષીઓને આપણે બે સરખા જૂથમાં વહેંચવાના છે। તો સૌપ્રથમ તો આપણે પહેલા 12 પક્ષીઓ દોરી દઈશું અને દરેક જૂથમાં 6 પક્ષીઓ આવે એવું લખી દઈશું। અને આ 12 પક્ષીઓ જે દોર્યા તો એક જૂથમાં આપણે 6 પક્ષીઓ લઈશું એટલે આપણે એનું જૂથ કરી દઈશું। તો એક જૂથમાં આપણે સૌપ્રથમ 6 પક્ષીઓ દોરશું, એનું જૂથ નંબર 1 નામ આપીશું અને બીજું જૂથ આપણે દોરીશું તેમાં પણ 6 પક્ષીઓ દોરીશું, એને જૂથ નંબર 2 કહીશું। એટલે દરેક જૂથમાં 6 પક્ષીઓ આવે। હવે 6 નંબરનો પ્રશ્ન જુઓ, 21 લાડવાને 7 બોક્સમાં સરખા ભાગે ગોઠવો। તમને 21 લાડવા આપેલા છે અને 7 બોક્સમાં સરખા ભાગે ગોઠવવાના છે તો 21ના આપણે કેટલા ભાગ કરવા પડશે? 21 લાડવા છે અને એના 7 બોક્સમાં છે તો 21ના આપણે 7 ભાગ કરીશું એટલે 7 × 21 એવી રીતે કરી શકાય। એવી રીતે ન આવડે કે યા તો ન ખબર પડે તો આપણે પહેલાં 21 લાડવાને દોરી દઈશું અને પછી શું કીધું છે કે 7 બોક્સમાં વહેંચવાના છે સરખા ભાગે તો 21ના આપણે 7 ભાગ કરીશું એટલે 7 × 21। તો એક બોક્સમાં કેટલા લાડવા આવે? સૌપ્રથમ પહેલાં આપણે બોક્સ દોરી દઈશું, કેટલા બોક્સ દોરવાના છે તો કે 7 બોક્સ દોરવાના છે અને પછી 7 × 21 એટલે એક બોક્સમાં કેટલા લાડવા આવે છે? 3 લાડવા આવે છે તો 1 2 3 4 5 6 અને 7 બોક્સ દોર્યા છે તેમાં પહેલાં બોક્સમાં 1 2 3 લાડવા દોરીશું, બીજા બોક્સમાં 1 2 3, ત્રીજા બોક્સમાં 1 2 3, ચોથા બોક્સમાં 1 2 3, પાંચમા બોક્સમાં 1 2 3, છઠ્ઠા બોક્સમાં 1 2 3 અને સાતમા બોક્સમાં પણ 1 2 3। હવે આ બોક્સમાં જે લાડવા આપણે 3 3 લાડવા દોર્યા, એક બોક્સમાં 3 લાડવા, હવે બધા બોક્સના લાડવા ગણીએ તો 21 લાડવા થાય છે। ગણો જો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21, હા તો 21 લાડવા થઈ રહે છે। તો દરેક બોક્સમાં ખાલી જગ્યા લાડવા છે તો કેટલા લાડવા છે દરેક બોક્સમાં? તો કે 3 લાડવા છે, બરોબર છે। હવે એવી જ રીતે આપણે 7મું જોઈએ, 7મામાં તમને શું કીધું છે કે રેશમા પાસે 24 ચોકલેટ છે, તેને 6 કોથળીમાં સરખા ભાગે પેક કરવાની છે તો દરેક તો એક કોથળીમાં કેટલી ચોકલેટ મૂકવી પડશે? જુઓ બાળકો, અહીંયા તમને શું કીધું છે કે રેશમા પાસે 24 ચોકલેટ છે તો સૌપ્રથમ આપણે પહેલાં 24 ચોકલેટ દોરી દઈશું, બરોબર છે। અને પછી શું કીધું છે કે તેને 6 કોથળીમાં સરખે ભાગે વહેંચવાની છે તો સૌપ્રથમ આપણે પહેલાં એ 6 કોથળી દોર, પહેલાં આપણે 24 ચોકલેટ દોરી દઈશું પછી 6 કોથળી દોરી દઈશું અને આપણી રીત આપણે જેવી રીતે 6 × 24 એટલે એક કોથળીમાં કેટલી ચોકલેટ આવશે? 24ના આપણે સરખા ભાગ 6 કોથળીમાં સરખા ભાગે પેક કરવાની છે તો એક કોથળીમાં 4 ચોકલેટ આવશે એટલે 4 × 4 = 8, 8 × 4 = 12, 12 × 4 = 16, 16 × 4 = 20 અને 20 × 4 = 24 થઈ જાય છે 24 ચોકલેટો। એટલે એક કોથળીમાં આપણે 6 4 ચોકલેટ પેક કરીએ એવી રીતે 6 કોથળીઓ છે
तो छ चौक चौबीस एटले एक कोथड़ी में केटली चॉकलेट पेक करवानी छे चार चॉकलेट तो दरेक कोथड़ी में केटली चॉकलेट मूकवी पड़से तो के चार चॉकलेट मूकवी पड़से। हवे जो प्रश्न नंबर आठ एमा तमने शू कीधुं छे के मौखिक गणतरी करी जवाब आपो। आठ भाग्या बे बराबर केटला थाय? आठ ना आपणे बे भाग करवाना छे। जो आपणने भागाकार एटले भागाकार अने मोटे आपणने एकू ना आवडता होय तो आठ भाग्या बे एटले आठना बे भाग करवानो कहे छे सादी अने सरल भाषामां। तो आठना आपणे बे भाग करीए तो केटला थाय? एक बे त्रण चार पाँच छ सात अने आठ एना बे भाग करिए एटले चार आवे एटले बे चौक आठ चार दू आठ एवी रीते थाय। तो अहींया आपणे केटला लखीशू? चार लखीशू। हवे बीजू जुओ तमे आठ भाग्या चार कीधुं छे तो केटला आवशे? चार दू आठ थई जाय एटले क्या त्यां केटला लखीशू? आपणे बे लखीशू। हवे त्रीजा नंबरનું જુઓ સોળ ભાગ્યા બે તો કેટલા થાય? આઠ દુ સોળ એટલે ત્યાં કેટલા આવે? બે। ચોથા નંબરનું જુઓ સોળ ભાગ્યા ચાર ચારનો ઘડિયો બોલીએ આપણે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર અને ચોખ્ખો ચોખ્ખો સોળ તો કેટલા આવે છે? ત્યાં કેટલા આવશે? ચોખ્ખો ચોખ્ખો સોળ એટલે ત્યાં લખીશું ચાર। હવે પાંચમા નંબરનું જુઓ સોળ ભાગ્યા બે હવે આપણે બે એકાનો ઘડિયો બોલીએ બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છંક બાર બે સત્તુ ચૌદ અને બે અઠ્ઠા સોળ સોળ આવે છે તો ત્યાં આપણે લખીશું બે અઠ્ઠા સોળ એટલે લખવાના કેટલા? આઠ અડે આઠ। છઠ્ઠા નંબરનું જુઓ વીસ ભાગ્યા દસ તો દસ દૂ વીસ એટલે ત્યાં કેટલા આવશે? બગડે બે। સાતમા નંબરનું જુઓ પાંચ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ તો કેટલા લખવાના? એક અડે એક। તમને બધાને એકથી દસ સુધીના ઘડિયા સરસ મજાના આવડતા હશે। હવે જુઓ આઠમા નંબરનું છ ભાગ્યા છ તો છ એકા છ। નવમા નંબરનું દસ ભાગ્યા દસ તો શું થાય? દસ એકુ દસ ઉપર એક આવે છે તો કેટલા લખવાના? એક અડે એક। જે ભાગફળ હોય એ ઉપર લખવાનું છે। આઠ ભાગ્યા આઠ તો હવે તમને આવડી જ ગયું હશે પાંચ ભાગ્યા પાંચ છ ભાગ્યા છ અને દસ ભાગ્યા દસ આપણે જોયું તો હવે આઠ ભાગ્યા આઠ એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? તમે કહો જોઈ કેટલા આવે? એક। હા સરસ, આઠ ભાગ્યા આઠ એટલે એક અડે એક। હવે એવી જ રીતે આપેલું છે સોળ ભાગ્યા સોળ તો કેટલા આવશે? સોળ એકા સોળ એટલે કેટલા લખવાના? એક અડે એક। બારમા નંબરનું ચાર ભાગ્યા એક ચાર એકા ચાર તો ત્યાં કેટલા લખવાના? ચાર। એક ભાગ્યા એક તો કેટલા થાય? એક એકુ એક એટલે એક લખવાનો। પછી છે ચૌદમા નંબરનું બે ભાગ્યા એક તો બે એકુ બે આ ઘડિયો થઈ ગયો બે એકુ બે એટલે લખવાના કેટલા? બગડે બે। પંદરમું છે તેર ભાગ્યા એક તો તેર એકા તેર। બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર નવ દસ સિક્કા પાંચ મિત્રોને સરખે ભાગે વહેંચતા દરેક ભાગે ખાલી જગ્યા સિક્કા આવે। દસ સિક્કા છે અને પાંચ વિદ્યાર્થી મિત્રોને વહેંચવાના છે પાંચ દુ દસ થાય તો દરેક ભાગે ખાલી જગ્યા સિક્કા આવે તો કેટલા સિક્કા આવે? બે આવે તો જવાબમાં આવશે સી એટલે કે બગડે બે। હવે પ્રશ્ન નંબર દસ જુઓ રૂપિયા પાંચના દસ સિક્કા પાંચ વિદ્યાર્થીઓને સરખે ભાગે વહેંચતા દરેક ભાગે ખાલી જગ્યા રૂપિયા આવે તો કેટલા આવશે? દસ આવશે એટલે કે જવાબમાં આવશે એ એટલે કે દસ।
तो बार दोस्तों आपणो आ जे चेप्टर 12 छे आपणे भाग पाड़ी शकीशुं ए आपणे अहींया सुधी राखीए छीए। हवे आपणे ज्यारे मळीए त्यारे माय नोटबुकमां प्रश्न 11 थी आपणे आगळनुं आ जे चेप्टर छे ते आपणे माय नोटबुकमां पूरीशुं। थैंक यू।